નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 3ની અંદર સામયિક મૂલ્યાંકન કસોટી જે ઓક્ટોબર માસ 2020ની છે, એમાં ધોરણ 3માં પર્યાવરણ જે આસપાસનું જે પેપર છે એના કુલ ગુણ છે 25, સમય છે 1 કલાક. તો આ પેપરના આધારે જે કંઈ પ્રશ્નો જવાબ છે એ દરેક પ્રશ્ન જવાબની અહીં આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો જેથી દરેક પ્રશ્ન જવાબને તમને ખ્યાલ આવે કયા પ્રશ્નની અંદર કયા જવાબો આવે છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો જેથી કરી નવા નવા જેટલા વિડીયોઝ મુકાય છે ચેનલ ઉપર એમની નોટિફિકેશન દ્વારા તમને જાણ થાય અને તમારા મિત્રો જે છે એમને પણ આ વિડીયો તમે શેર કરી શકો જેથી કરીને એમને પણ આ વિડીયો ઉપયોગી થાય. વાત કરીએ અલગ અલગ પ્રશ્ન જવાબની. પ્રશ્ન પહેલો છે પરિસ્થિતિ અને ચહેરાના હાવભાવ અંગેના જોડવાના છે, જેમના 5 માર્ક છે. તો પરિસ્થિતિ પ્રમાણે જોતું જવાનું ચહેરાના હાવભાવ કેવા થશે. પહેલું છે કાજલની ચોપડી એના ભાઈએ ફાડી નાખી તો એને ગુસ્સો આવ્યો, એટલે જવાબમાં આવશે ત્રીજું ગુસ્સો. બીજું છે અનિલના પપ્પા તેના માટે ફટાકડા લાવ્યા છે તો ખુશ થઈ ગયો, એટલે ચોથો જવાબ થશે એમાં ખુશ, બરાબર. ત્રીજું છે ભાવનાને તાવ આવ્યો છે તો એના જવાબમાં આવશે પાંચમું ઉદાસ. ચોથું છે માધવના ઘરમાં વાંદરો ઘૂસી ગયો છે તો એના જવાબમાં આવશે બીજું ડર. પાંચમું છે મિતાલીને કાલે પરીક્ષાનું પરિણામ છે તો એના જવાબમાં આવશે પહેલું ચિંતા. પ્રશ્ન બીજો છે મને ઓળખી કાઢો, જેમના 5 માર્ક છે. પહેલું છે મારા માથે કલગી હોય છે અને હું ટહુકા કરું છું તો એના જવાબમાં આવશે મોર. બીજું છે મારી ચાંચ લાલ રંગની હોય છે અને મને મરચું બહુ ભાવે છે તો એના જવાબમાં આવશે પોપટ. ત્રીજું છે મારી ચાંચ સોય જેવી છે અને હું પાંદડા સીવીને સુંદર માળો બનાવું છું તો એના જવાબમાં આવશે દરજીડો અથવા સુગરી. ચોથું છે હું ચાંચથી ઝાડને કાણા પાડીને તેમાંથી કીડા ખાઉં છું તો એના જવાબમાં આવશે લકડખોદ. પાંચમું છે હું રાત્રે જાગું છું અને દિવસે સૂઈ જાઉં છું તો એના જવાબમાં આવશે ઘુવડ. પ્રશ્ન ત્રીજો અ છે નીચે આપેલ સજીવો પાણી ક્યાંથી મેળવે છે તે જણાવો, જેમના 3 માર્ક છે. પહેલું છે વૃક્ષો, તેના જવાબમાં આવશે વૃક્ષો પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે. બીજું છે પ્રાણી, તો એના જવાબમાં આવશે પ્રાણીઓ નદી અથવા તળાવમાંથી પાણી મેળવે છે. ત્રીજું છે માણસો, તેના જવાબમાં આવશે માણસો કૂવા નદી તળાવ ટાંકી વગેરે જગ્યાએથી પાણી મેળવી શકે છે. પછી આવે છે પ્રશ્ન ત્રીજો બ, વરસાદ કરા સ્વરૂપે વરસે છે, અહીં કરા એટલે શું, એનો 2 માર્ક છે. તેનો જવાબ લખી શકીએ આકાશમાંથી વરસાદ ઘન સ્વરૂપે વરસે તેને કરા કહે છે અને તે બરફના નાના ટુકડા સ્વરૂપે જોવા મળે છે. પ્રશ્ન ચોથો, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની એટલે કે સાચું અને ખોટાની ખોટા વિધાન સામે ખોટાની નિશાની બરાબર કરવાની રહી, એમાં 5 માર્ક છે. પહેલું છે ચા કોફી બનાવવા માટે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ તો એ ખોટું વિધાન છે. બીજું ચૂલા પર રસોઈ બનાવવી એ પર્યાવરણ માટે ફાયદાકારક છે તો એ ખોટું વિધાન છે, પ્રદૂષણ કરે છે, ફાયદાકારક નથી નુકસાનકારક છે. ત્રીજું સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી રસોઈ તૈયાર થઈ જાય છે તો એ સાચું વિધાન છે. ચોથું પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી તૈયાર થાય છે તો એ પણ સાચું વિધાન છે. પાંચમું પૂરી તળવા માટે ઝારાનો ઉપયોગ થાય છે તો એ પણ સાચું વિધાન છે. પ્રશ્ન પાંચમો છે નીચે વાહનના નામ આપ્યા છે તેની સામે તેનો ઉપયોગ લખો, જેમના 5 માર્ક છે. તો પહેલું છે ઊંટ લારી, અને જવાબમાં આવશે માલ સામાનની હેરફેર માટે અને મુસાફરી કરવા માટે ઉપયોગી છે. બીજું આવે છે ટ્રાઇસિકલ, અપંગ વ્યક્તિ એક સ્થળ પરથી બીજા સ્થળ પર જવા માટે ઉપયોગી છે. ત્રીજું છે એમ્બ્યુલન્સ, દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ પહોંચાડવા માટે ઉપયોગી છે. ચોથું છે વિમાન, મુસાફરને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઉપયોગી છે. પાંચમો આવશે ટ્રેક્ટર, ખેતી માટે, ખેતર ખેડવા માટે, માલસામાનની હેરફેર માટે, મુસાફરી માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. આવા અલગ અલગ સામાયિક મૂલ્યાંકન કસોટીના બીજા પેપર પણ તમને ચેનલ પર જોવા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો જેથી અલગ અલગ વિડીયો મુકાય એમની નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ તમને જાણ થાય. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.